ડભોઈ રાણા સમાજની વાડી ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી હરિધામ સોકડાના હરિભક્તો દ્વારા આત્મીય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય શ્રી સૌરભ સ્વામીજી તથા પૂજ્ય ગુણ ગ્રાહક સ્વામીજીની પુણ્ય ઉપસ્થિતિમાં સત્સંગ સભાનું આયોજન થયું હતું, જેમાં હરિભક્તોની બ્રહ્મલીન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના માર્ગદર્શન સાથે હરિભક્તિમાં લીન રહેવા સહિતની સભામાં સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ નગર સહિત તાલુકાના મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. સ્વામીજીને કહે કહેતા એ મંત્ર અને સકુરી જવાથી દૂર રહેતો, અને જેમ એ વખત બ્રાહ્મણ અને બેતર ભગતની જેમ વાત કરી એ તો માફી માગી, બીજી બાજુ એક પુત્રના ભગતની માગે તો તે પ્રમુખ હતા, એમને પણ તે વાત એમને મારા શબ્દો નાખ્યા, એને પણ 7.5 વર્ષ સુધી જે દશા થઈ એ દશા આપણી ન થાય એ માટે આપણે પણ જાગૃત રહેવું. એટલે સારો સમય વિદ્યા સારા સંતો વિચાર સારા હશે તો આપણું જીવન સહેજે સહેજે જુદા થઈ એ સંસ્થા સંચાલન.